मित्रों आजनी वीडियो में बात करीशु देश अने दुनियाना सुपरफास्ट समाचारनी। सौ प्रथम बात करिए तो बांग्लादेशनी टीम में अराजकतानो माहौल। आगामी 5 ऑक्टोबर भारत में शुरू थता वनडे इंटरनेशनल वर्ल्ड कप पहला बांग्लादेशनी टीम में अराजकतानो माहौल उभो थयो छे। कैप्टन साकिब अल हसेने अनफिट खिलाड़ी तमीम इकबाल साथ भारत आववानो इनकार कर्यो छे। तमीमे बांग्लादेश स्क्वॉड ने कह्युं हतुं के ते इजाना कारणे वर्ल्ड कपनी 5 मैच ज रमी शकशे। ज्यारे साकिबनुं कहेवुं छे के बोर्ड तमीम साथे सहमत थशे तो वर्ल्ड कप रमवा नहीं जाय। टीममां तमीमना स्थाने फिट खिलाड़ीनी पसंदगी करवी जोईए। अन्य महत्वना समाचारनी वात करीए तो 29 सप्टेम्बरे गुजरात आवशे मोहन भागवत। राष्ट्रीय स्वयंसेवक संघ એટલે કે RSSના વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે આવશે। 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન તેઓ અમદાવાદમાં સંઘની બેઠકમાં ભાગ લેશે। આ સિવાય પણ તેઓ ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે। મોહન ભાગવત NGO ડોનેટર લાઈફ કાર્યક્રમમાં પણ હાજરી આપશે। આ NGO અંગદાનના ક્ષેત્રમાં કામ કરે છે। મહત્વનું છે કે આ જાણકારી સંઘના મીડિયા પ્રભારી વિજય ઠાકર દ્વારા આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેકર્સનો તરખાટ, હજારો મેલ આઈડી ખતરામાં, નાઇજીરિયન હેકર્સનો શિકાર બનતા અનેક કંપનીઓ બચી ગઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને જણાવ્યું છે કે માલવેરથી ઇન્ફેક્ટેડ 8000થી વધુ કંપનીના ઈમેલ મળી આવ્યા છે। મતલબ કે આ કંપનીઓ સાથે ગમે ત્યારે મોટી સાયબર ફ્રોડની ઘટના બનવાની શક્યતા હતી। અંદાજિત 8700 ઇમેલ હેક કરાયા હતા। અમદાવાદ સાયબર ક્રાઇમે રિવર્સ હેક કરીને આવા હેકર્સના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં થઈ છે મોટી બબાલ, 5 દિવસ ઇન્ટરનેટ બંધ। મણિપુરમાં ફરી બબાલ થઈ છે। મંગળવારે ઇમ્ફાલમાં સુરક્ષા દળો અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 1 શિક્ષક સહિત 54 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। આ બધા જુલાઈથી ગુમ થયેલા છે। 2 વિદ્યાર્થીઓની હત્યાનો વિરોધ કરી રહ્યા હતા। સ્થિતિ વણસતી જોઈને રાજ્ય સરકારે આવનારા 5 દિવસ માટે મોબાઈલ ઇન્ટરનેટ બંધ કર્યું છે। સાથે તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ 27 અને 29 સપ્ટેમ્બરે બંધ રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।